वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોનેથી જય સ્વામિનારાયણ સદ્ગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચેતન સાગર ગ્રંથની અંદર પૂર ચોથું અને તરંગ નવ એમાં છેલ્લે એભલ બાપુને જે સમાધિ થઈ અને જે એમને અક્ષરધામની અનુભૂતિ થઈ એ વિશે એક વાતો લખે છે આગળ સ્વામી લખે છે અને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર ચોથું અને તરંગ દસ फेर बोलत भजन प्रति ही बात। जो जो देखे दाम में आपने सो साक्षात हरि के खटवांगा खटवाङ्गा रूप यही તેહી એભલ ખાચરે સૌ સજ્જનો પ્રત્યે સમાધિની સ્થિતિમાં સ્વયં જે જે જોયું હતું તે બધું કહ્યું તેઓ બોલ્યા કે દરબાર વગેરે બધા દરબારો મહાન તેજોમય સ્વરૂપ ધારણ કરીને શ્રીહરિની આસપાસ બેઠા છે તેજોમય શરીર ધારી રહેલા અપાર મુક્તોની સભા અતિશય સોહામની લાગે છે તે સભા શ્રીહરિની સમીપે જ બેઠેલી છે જીવ બાદિક જે ત્યાગી બહેનો તે સૌ તેજોમય શરીર ધારીને શ્રીહરિને સમીપે જ બેઠા છે બધી બહેનોના સ્વરૂપ મહાલક્ષ્મીના જેવા ધારેલા દેખાય છે અને તેમનું તેજ રમાને રાધા કરતા પણ વધારે છે સૌ હરિના ગુણોનું ગાન કરે છે અને તેમને પોતાના તન મન અને પ્રાણ પણ ભગવાનને અર્પણ કરી દીધા છે એભલ બાપુએ જે જે સમાધિમાં જોયું એનું વર્ણન સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ કર્યું આધારન સ્વામીએ લખ્યું એભલ બાપુ સમાધિમાંથી બહાર આવ્યા ત્યારે બહાર આવીને અહીં લખે છે કે સજ્જનોના પ્રત્યે સમાધિમાં જે જે જોયું એ વાત કરી સજ્જનો પ્રત્યે કારણ કે દુર્જનને આ વાત સત્ય મનાય અંત અંતકાળે આજે જ સવારે વિહારીલાલજી મહારાજની પ્રસ્તાવના હરિલામૃત ગ્રંથની એમાં આવ્યું હતું વિહારીલાલજી મહારાજે પોતે લખ્યું પ્રસ્તાવનામાં કે અંતકાળે ભગવાન લેવા આવે છે એને ઘણાક લોકો સમાજમાં એમ કે છે કે આ મરવા વાળા છેલ્લે ખોટું બોલે છે અને ખોટું બોલીને મરે છે એના કારણે જગતમાં એવું પ્રતિપાદિત થાય છે કે ભગવાન લેવા આવે છે પણ એવું કઈ નથી આ દુર્જનો કહે છે પણ મૃત્યુ સમયે મારે ખોટું બોલવું છે કોઈ બુદ્ધિશાળી વિચારે કે મૃત્યુ સમયે મારે ખોટું બોલવું છે એવો વિચાર આવવો ને એ બહુ મોટું કામ છે મગજ તો ત્યાં સુધી જ હાલે છે કે જ્યાં સુધી શરીર ચાલે છે જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળવાના થાય અને એ સમયે કોઈને એવી શાંતિ રહે એવી શાંતિ રહે કે મારા પ્રાણ છૂટશે એના પ્રાણ છૂટવાના છે એને ખબર છે અને એ ટાઈમે એના મગજની અંદર કોઈ વિચાર રહે શક્ય જ નથી એટલે લખે છે કે આ સજ્જનોની આગળ વાત કરી સમાધિની વાત સજ્જનની આગળ કરી દુર્જનની આગળ નથી કરી તેઓ બોલ્યા દરબાર જે માચા ખાચર આદિક જે દરબારો હતા એ બધા તેજોમય સ્વરૂપ ધારણ કરીને બેઠેલા છે બધી જીવબાદિક ત્યાગી બહેનો હતી એ પણ અક્ષરધામ ની અંદર તેજોમય શરીર ધારણ કરીને બેઠેલી છે આવા દર્શન એભલ બાપુને થયા એ બધી વાત એમને આવી નહી આગળ કરી ઈહા કે અનંત હરિજન જોઉ અનંત મોલ તેહી દેખે સોઉ ગઢ પુરસે રહે સમન આયેતા રાજ દ્વાર દો દેખન આયા હાથી કે પરન પર જીતને રૂપ તિતને રાજ મહાતે જમય દેખે અપારા અહીંયાના જે અનંત હરિભક્તો છે તે સૌના અનંત મેલોને મેં જોયા છે એભલ બાપુ કે છે આખા ગઢપુર શેરે સહિત જે કાંઈ છે તેને મેં અક્ષરધામમાં દિવ્ય રૂપે દેખ્યું છે બંને દરબાર ગણને મેં દેખ્યા છે હાથી અને ઘોડાઓનો તો કોઈ પાર જ ન હતો જેટલા આ દરબારો છે તેટલા જ તેમના અપાર તેજોમય દરબાર ગઢોને જોયા છે બધા મહેલોને ચારે બાજુ તેજોમય કલ્પ વૃક્ષ શોભે છે વિવિધ પ્રકારના પંખીઓ પણ અત્યંત તેજોમય ત્યાં શોભી રહ્યા છે જે તે નક્ષત્ર અને ઋતુને અનુકૂળ બધી જ જાતિના ફૂલ ફૂલીને શોભાના ધામ બન્યા હોય છે તેમજ અમૃતરસ ભર્યા અમાપ ફળો પણ તે કલ્પવૃક્ષો ઉપર ઝૂલતા દેખાય છે સૌના દેહનો સુગંધ અપાર હોય છે સારા સુગંધી ફૂલહાર પહેર્યા હોય છે એક એક મુક્ત પુરુષનો સુગંધ બાર યોજન વિસ્તારમાં ફેલાયેલો હોય છે શરીરની ગંધ નથી અહીં શરીરને સાબુ ઘસવો પડે ને પાવડર લગાવવો પડે ને ક્રીમ લગાવવી પડે નહીં તો ગંધ 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 આવી જાય ત્યાં શરીર દિવ્ય છે અને મુક્તોના શરીરમાંથી પણ સુગંધ આવે છે એ સુગંધ બાર યોજન એક યોજન એટલે બાર કિલોમીટર અને બાર યોજન એટલે એકસો ચુમ્માલીસ કિલોમીટર એટલા એરિયાની અંદર એક મુક્તના શરીરનો સુગંધ જાય એટલો શરીરમાં સુગંધ છે ને આ દુર્ગંધ નથી પણ અહીં આગળની દુર્ગંધ જેને વાસનાની કાઢેલી હોય ને એના આત્મામાંથી ન્યાવી સુગંધ આવે દુર્ગંધનો ભરેલો અહીં આગળ અંદર આત્મા હોય તો એ આત્માની સુગંધે મુક્ત થાય નહીં ને એમાં ક્યારેય સુગંધ આવે નહીં આ મુક્તોની અંદર મહારાજમાંથી આવેલી સુગંધ છે એના શરીરની અંદર છે દિવ્ય શરીરોમાં છે કે સુગંધ જોઈ હરિમૂર મે વ્યાપી હે સોઈ તેહી સુગંધ કર સુગંધ સબહે તેહી સુગંધ કર સુગંધ સબહે सुगन्ध ले तत आनन्द तबही सुगन्ध ले तयात् आनन्द तबी हमको अबयो अब महयानन्दत प्रभु श्री सहजानहा ऊदे हया भग्यहि जाको महा ऊदे होय પ્રગટ પ્રગટ ધામમાં વિરાજમાન શ્રીહરિની ની મૂર્તિ નો સુગંધ આખા ધામમાં વ્યાપી રહ્યો છે ભગવાન ના શરીર સુગંધ આવે છે કેસર સરખો સુગંધ શ્વાસે કૌતુ હલના રે ભર્યા જોગ કળાના પૂરણ દરિયા આ પ્રેમાનંદ સ્વામીના પદો છે શોભાના પદો એમાં લખ્યું કે કેસર સરખો એવો દિવ્ય દક્ષર છે

જ્ઞાન ઇન્દ્રિયો પાંચે પાંચ ના વિષય અલગ અલગ મૂર્તિમાં પાંચે પાંચ વિષય એક સાથે મુક્તને અનુભવાય છે ભગવાનના ભક્તને છે સુગંધ પણ આવે છે રૂપ પણ છે રસ પણ છે એટલે જ કીધું વંદુ સહજાનંદ રસ રૂપ ભગવાનની મૂર્તિનો જેને કોન્ટેક થઈ જાય એને પાંચે પાંચ ઇન્દ્રિયોના ખોરાક આ મટી જાય ભગવાનની મૂર્તિમાંથી જે દિવ્ય સુગંધ છે એનો ગંધ લઈ લે મહારાજે વચનાવદમાં કીધું કે ભગવાનનું જેવું રૂપ છે એવું ત્રિલોકીમાં કોઈનું રૂપ નથી ચૌદ લોક એ ભગવાનનો જેવો સુગંધ છે એવો સુગંધ ચૌદ લોક વિશે કોઈનો નથી એ ભગવાનના જેવો શબ્દ છે એવો શબ્દ ચૌદ લોક કોઈનો નથી પણ જ્યારે શબ્દ જયારે સ્પર્શ જ્યારે રૂપ જ્યારે રસ જ્યારે ગંધ એની અનુભૂતિ થાય એની જયારે આત્માને ટચ થઈ જાય પછી આ લોકમાંથી વૈરાગ્ય થાય ભગવાનના દેહનો સુગંધ ભગવાનની મૂર્તિનો સુગંધ આખા ધામમાં આવ્યા આપેલો છે દરેક મુક્તને એક દિવ્ય સુગંધ આવે છે એ સુગંધને લેતા આનંદ આવતો તો એ ભલબાપુ કે અક્ષર ધામની અંદર જે મેં સુગંધ લીધો ને એ સુગંધનો મને આનંદ આવતો તો ભગવાનની મૂર્તિની સુગંધ તો ત્યારે જ આવે ક્યારે જ્યારે જગતની દુર્ગંધ આ જીવ કાઢવા માટે મંડે આપણે તો જગતની દુર્ગંધને જ સુગંધ માની બેઠેલા હોઈએ છે જગતની દુર્ગંધ ને સુગંધ ભગવાનનો ભક્ત એને એને ભગવાનની કદાચ અત્તર ગમતું હોય તો કરીને લગાવે એ ભગવાનનો સુગંધ થઈ ગયો પણ જ્યારે એ દિવ્ય સ્વરૂપને ધારણ કરે છે જ્યારે દિવ્ય દેહને ધારણ કરે છે જ્યારે દિવ્યતાને ધારણ કરે છે આ દેહે કરીને ત્યારે એને ભગવાનનો ગંધ પણ આવે છે એભલ બાપુને સમાધિને વિશે અક્ષર ધામની અંદર શ્રીજી મહારાજની મૂર્તિનો સુગંધ લઈને આવે છે યાદ આવે છે એનો આનંદ આવે છે પ્રભુ સહજાનંદ સ્વામીના દર્શન થવાથી અત્યારે અમને આનંદ થયો છે જેના એક સામટા મહાન ભાગ્ય ઉદય થાય તેને જ આ પ્રગટ શ્રીનો મેળાપ થાય એક સામટા મહાન ભાગ્ય ઉદય થાય અનેક જન્મોના સુકૃતો એક સાથે જ્યારે ઉદય થાય ત્યારે જ એને ભગવાનનો કોન્ટેક થાય ભગવાનનો કોન્ટેક થવો બહુ મોટી વાત છે નિષ્કુળન સ્વામીએ સાર સિદ્ધિ ગ્રંથની અંદર એક બહુ સરસ પદ લખ્યું છે ભાગ્ય ભાગ્ય જાગ્યા જ જાનવા કોટી થયા કલ્યાણ ઉદારો ન રહ્યોએહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાન ભાગ્ય જાગ્યા જ જાનવા કોટી થયા કલ્યાણ ભાગ્ય તો આ જ ઉદય થયા અનંત ભાગ્ય એકસાથે કેમ કારણ કે એવા મોટા છો મહારાજ જીવન જાનો છો તે મળ્યા છો મને આજ જીવન જાનો છો બહુ મોટા ભાગ્ય ઉદય થાય ત્યારે આપણો દેહ ગમે તે હોય પણ ત્યારે જ ભગવાન આપણને મળે નહી તો મળે નહીં ગામ મોલી ની અંદર એક વીરવ ભગત હતા સત્સંગી થયેલા નિયમ ધર્મની અંદર પણ બહુ દ્રઢ હતા એના બાપ સાથે એકવાર ગટપુર ગયા મહારાજના દર્શને મહારાજ દરબારની અંદર ઢોલિયા ઉપર વિરાજમાન હતા બાપ દીકરો બે જઈને મહારાજને પગે લાગ્યા મહારાજે પૂછ્યું ક્યાં ગામના છો તમે એટલે બાપ દીકરાએ કીધું કે બાબરિયા વાળમાં ગામ મોલીના હરિભગત છીએ અમે ત્યારે મહારાજે કહ્યું અમે વનમાંથી ફરતા ફરતા જ્યારે આવતા હતા ત્યારે મોલીના પાદરમાંથી નીકળ્યા હતા અને ગાંગડે ગામ અમે ગયા હતા એ જ મોલી ત્યારે ઓલો ભગત વીરો ભગત હતા કે મહારાજ એ જ મોલી ગામના અમે છીએ મહારાજ બીજે દિવસે રેતીના ઢગલા ઉપર બેઠા હતા ગાદી તકિયા ઉપર મહારાજ રેતીનો ઢગલો એની ઉપર ગાદી તકિયો નાખીને બેઠા ત્યારે વીરા ભગત અને રામ ભગત એના બાપા બે જણાએ આવીને રજા માંગી અને મહારાજને પ્રાર્થના કરી મહારાજ અમે જઈએ છે પાછા મોલી ગામ તમારી મૂર્તિની અખંડ સ્મૃતિ રે દયા કરજો જો ભગવાનના ભક્તો કેવું માંગે શું માંગ્યું મૂર્તિ માગી આ લોકનું કાંઈ ના માગ્યું ભગવાન સ્વયં છે પૃથ્વી ઉપર હામે છે તો આ લોકનું કાંઈ ના માગ્યું મૂર્તિ માગી કારણ કે મૂર્તિમાં બધું જ આવી જાય જીવ તો ત્યાં સુધી જ અધૂરો છે જ્યાં સુધી મૂર્તિ નથી આવી એટલે જગતની અપેક્ષાઓ અપેક્ષાઓ મટી મટી જાય જાય જગતના વિષયોની જગતના પદાર્થોની અપેક્ષાઓ મટી જાય જગતના વ્યક્તિઓની અપેક્ષાઓ મટી જાય જગતના સ્થાન સત્તા પ્રલોભન કીર્તિ યશ બધાની કામનાઓ મટી જાય એક મૂર્તિ જ એવી છે જે પૂર્ણ કરી દે છે અને પૂર્ણતાને જ્યારે પામી જાય ત્યારે અપૂર્ણપણું રહેતું જ નથી જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી ઈચ્છા છે જ્યારે પૂર્ણ થાય ત્યારે કોઈ ઈચ્છા જ રહેતી નથી પૂર્ણ એક ભગવાન જ છે ભગવાન સિવાય અને ભગવાનની મૂર્તિ સિવાય બધું જ અપૂર્ણ છે બધું જ અપૂર્ણ છે મોટા મોટા વૈભવો મળે અરે અક્ષરનું સુખ મળે તો પણ અપૂર્ણ છે મૂર્તિનું સુખ મળે ત્યારે જ પૂર્ણ છે

શું એને અક્ષર ધામ સુધીની બોર્ડર સુધીમાં કોઈ અપેક્ષા રહેતી નથી કોઈ કામના થતી નથી કોઈ ઈચ્છા થતી નથી કોઈ સત્તા કે પ્રલોભનોમાં એ લેવાતો નથી બંને પ્રાર્થના કરી મહારાજ તમારી સ્મૃતિ અખંડ રહે એવા દયા કરજો સાંભળીને મહારાજે વીરા ભગતને કહ્યું વીરા જાઓ તમને હંમેશા મેં દર્શન દેશું રાજી થઈ ગયા મહારાજ બાપ દીકરો બે મોલી ગામ આવ્યા થોડા દિવસ પછી વીરા ભગત ત્યાંથી મોલી ગામ છોડીને ટિંબા ગામ રેવા ગયા ટીમ્બા ગામ રેવા ગયા મારા તો સ્વધામ પધાર્યા તોય વીરાને અખંડ ભગવાનના દર્શન થતા પછી પોતે કોઈ હરિજનને ને જયારે મારા તેડવા જાય ને ત્યારે વીરા ભગતને કે આજે હું આ ગામમાં આ ભગતને લેવા જાઉં છું અને વીરા ભગતને મોરથી ખબર પડી જાય કે આજે આ ભગત ગામમાં જવાના છે અને વીરા ભગત કોઈને કે હમણાં જ મહારાજ મને કહીને ગયા ઓલો હજુ હાજો હોય અને મહારાજ હાંજે લઈ ગયા હોય આવી ઘટનાઓ બહુ થતી લોકોને આશ્ચર્ય કે વીરા ભગતને મહારાજ અખંડ દર્શન દે છે એટલા ગામડા વિસ્તારમાં કોઈને લેવા આવવાનું હોય તો મહારાજ વીરા ભગતને પહેલા કે અને પછી લેવા જાય મહારાજ આવો નિયમ રાખેલો રાજી થઈને એટલે કેટલીક વખત મહારાજ બે ચાર દિવસ પછી લેવાના હોય ને તોય કહી જાય કે બે ચાર દિવસ પછી અમે લઈ જવાના છે આ ગામના રી ભગતને તે વીરા ભગત ઓલા ભગત ને કેવડાવી દે મહારાજ જવાના ચાર દિવસ પછી તૈયાર રહેજો આમ કહી દે વીરા ભગત ને ગામના હરિભક્તો એ બધા પૂછ્યું કે તમને મહારાજ હંમેશા દર્શન દે છે તે તમે શું પુણ્ય કરે છે તમે એવા તો શું પુણ્ય કરે તે મહારાજ તમને હંમેશા દર્શન દે છે બહુ મોટા ભાગ્ય હોય ને બહુ મોટા ભાગ્ય હોય ને

અને ઉતર્યા ને એ વખતે અમારી મોજડીનું જે ઠેબું હતું ને તે એક લાપડા ખડ ઘાસ તે લાપડા ખડ એટલે લાપડા ઘાસ આમ જમીન ઉપર જ એના મૂળ હોય એ ઘાસ ની અંદર એ ઘાસનું જે થમડું આમ બરાબર ઘાટું થઈ ગયેલું એમાં અમારી મોજડી વાગી એના કારણે ઉખડીને પડી ગયું લાપડા ઘાસનું થૂંબડું અમારી મોજડીના ઠેબાથી ઉખડીને પડી ગયું અમને દયા આવી કારણ કે મહારાજ કે અમને વૈરાગ્ય કીધું ભાજી તોડો તો મહારાજે કીધું અમે એમ કીધું એમાં જીવ હોય અમે નહીં તોડીએ આવો મહારાજનો દયાળુ સ્વભાવ શોભા તે ઓલું ઘાસ ઉખડી ગયું એમાં જીવ તો હતો જ એટલે મહારાજ ને દયા આવી તે મહારાજ કે દયા એ કરી તને સત્સંગમાં જન્મ દીધો એ લાપડાનું ખડનું જે થોગડું એ તું છો હવે ક્યાં ઘાસ ક્યાં એને સત્સંગમાં જન્મ અને ક્યાં અખંડ મૂર્તિ ની દયા બોલો આ મહારાજની કૃપા અખંડ મૂર્તિ રહેતી તોય હું હતું લાપડાનું લાપડું ઘાસ હતું એ ખડ હતું આપણે તો હોય શું ખબર નહીં પણ મહારાજ મળી ગયા એ જ મોટા ભાગ અનંત ભાગ્ય એટલે નિષ્કુળન સ્વામી કેટલી સરસ કડી લખી એક કલ્યાણનું ક્યાં રહ્યું થયા કલ્યાણ કોટ આજ જ અમૃત થયે નહીં નહી ખોટ ભાગ્ય જાગ્યા જાનવા કોટી થયા કલ્યાણ નિષ્કુળન કે એક કલ્યાણનું ક્યાં કરોડો કલ્યાણ થયા એક કલ્યાણ ની વાત જ નથી પછી બહુ સરસ સ્વામી લખ્યું છે કોણ જાને કેમ થયું આવ્યો અનચિંતવ્યું સુખ કોણ જાને આ કેમ થયું આવ્યો અનચિંતવ્યું સુખ

ગયો છે આજ ભાગ્ય જાગ્યા થયા કલ્યાણ નિષ્કુળન સ્વામીએ આ સાર સિદ્ધિ ગ્રંથ નું છેલ્લું પદ છે ને એમાં આ લખ્યું કરોડો કલ્યાણ થયા કરોડો કલ્યાણ ખબર નહીં સ્વામી કે કોણ જાણ્યા કેમ થઈ ગયું પણ ભગવાન મળી ગયા કોણ જાણે કેમ થઈ ગયું ગુરુજી જેવા મોટા પુરુષ મળી ગયા કોણ કેમ થઈ થઈ ગયું આ લોયા પ્રાપ્તિ ગઈ કેવી રીતે થયું અનચિંત કઈ ચિંતવ નહોતું કર્યું એ લાપડાનું ખડ એ લાપડા નામનું ખડ એ ઘાસ એને કઈ સંકલ્પ હશે કે મારે સત્સંગમાં જન્મ ધરવો છે કોણ જાણે કેમ થયું ખાલી કલ્પના કરીએ કે મહારાજની દયા કેટલી હશે એક મોજડીનું ઠેબુ વાગે એને સત્સંગમાં જન્મ ધરાવીને અખંડ મૂર્તિ આપે અખંડ મૂર્તિ આ શ્રીજી મહારાજની દયા છે આવા દયાળુ મહારાજ મળ્યા એ જ આપણી આપણા આનંદ ભાગ્યનો ઉદય થયો કહેવાય એવા દયાળુ મહારાજને ઓળખાવે એવા મોટા પુરુષ મળ્યા એ જ આપણા ભાગ્ય ઉદય થયા કે આજ એક સામટા મહાન ભાગ્ય ઉદય થાય અને જ હરિનો મેળાપ થાય નજરે દેખાય છતાં અભાગ્ય લોકો નહીં માને જે શ્રી હરિને માને નહીં ઓળખે નહીં તે જ પાપીઓનો શિરોમણી ગણાય તેના જેવો પાપી કે અભાગ્યો બીજો કોઈ નથી એવો એ કેવાય રે જે કોઈ આસામા મા રહી જાય રે અભાગી કહેવાય બરાબર વરસાદ વરસતો હોય અને કોઈ કે મારા ખેતરમાં કઈ પાક્યું નહીં ભાઈ વાવ્યું હોત તો પાકત થોરિયા થઈ ગયા મારા ખેતરમાં સાફ ના કર્યું થોરિયા થાય બીજું થાય શું એમ આ તો શેરડીનો વચલો ભાગ સ્વામીએ કીધો એવો દીધો છા તો શેરડીનો વતલો ભાગે નહીં સ્વામીએ બસો વર્ષ પહેલા શેરડીનો વચલો ભાગ કીધો શેરડીના હાઠાનો વચલો ભાગ પણ આજ તો શેરડીનો રસ છે આજ તો વચલો ભાગ છે ને એને દાંતથી સાફ નથી કરવાનો સીધો રસ આવે રસ ક્યાં તમે જોબ કરતા હો ને ક્યાં તમે સ્ટોર પર ઊભા હો ને ક્યાં તમે ઘરના ડાઇનિંગ ટેબલ પર બેઠા હો ને ક્યાં સોફાની અંદર આડાને ઊભા બેઠા હો ને ત્યાં તમને સીધી મહારાજની આરતીના દર્શન ને સાધુના દર્શન ને સાધુની કથા ને ગુરુજીની વાતો ને આ બધું ક્યાંથી હોય આ તો શેરડીના રસ કરતા પણ આને ઉપમા કોઈ બીજી દઈએ તોય વાંધો નહીં પેંડા છે પેંડા શેરડીનો રસ તો એ છે ગોળ તો ગોળ છે જે કોઈ છે સારામાં સારી જે ઉપમા દેવી હોય એ છે મોઢામાં મૂકીને જમાડે છે એવું છે ચાવવાની જરૂર ના પડે ખાલી ઉતારી જાવ તો પચી જાય એવો રસ છે પચી જાય એવું છે ચાવવાની જરૂર ના પડે એટલું સરસ આ મહારાજે દીધું છે હવે આની અંદર જીવ કે ખબર નહીં કેમ થશે તે તો અભાગ્યો કહેવાય એમ કેવું ખબર છે કે શું થશે એમ હવે એવું કહેવાની જરૂર છે ખબર નહીં શું થશે એમ નહીં ખબર છે કે શું થશે એમ એવા મોટા મહારાજ મને મળ્યા છે એવા મોટા પુરુષ મને મળ્યા છે શું થવાનું છે શું અંધકાળે ડંકા ધામમાં જ જવાનું છે કોઈ ઓરા ધામમાં મહારાજ મને રાખવાના નથી ઠેક અક્ષર ધામમાં લઈ જવાના છે આવા કેફમાં રહેવું અભાગ્યો હોય એને પ્રતિદિન જેમ શ્રીહરીના પ્રતાપને દેખે એમ અધિક દ્રોહ કરવા લાગે તેથી તે પ્રતિદિન વધારે પાપી થતો જાય અને તેને જમદૂત લોઢાનો રસ એના મુખમાં પાય ભગવાનનો દ્રોહ કરે લોઢાનો રસ પીવો પડે શ્રી હરિનો ને હરિભક્તોનો જે દ્રોહ કરે તેની તો ઘણી બુરી હાલત થાય છે જમદ તો લોઢાને તપાવીને તેનો રસ કરે છે પછી એ પાપીના મોઢામાં રસને પાય છે જે લોકો અત્યારે સત્સંગી થયા છે તેના અપાર ભાગ્ય ગણાય તેજ ગણા ચતુરને બુદ્ધિમાન ગણાય ને તેજ બધા સંસારને જીતી ગયા કહેવાય જીવાખાચર આદિ બધા દરબારો એ ભલખાચરના મુખની વાત સાંભળીને આનંદમાં ગરકાવ થઈ ગયા આગલા તરંગમાં જે વર્ણન આવ્યું ધામનું એ તો સ્વામીએ એભલ ખાચર કેમેરો ધામમાં ફેરવ્યો હતો એનું હતું કારણ કે સ્વામી કેમેરો લઈને આરે પહોંચી ગયા હતા એભલ બાપુ આરે એટલે ધામમાં જે જે જોયું કેમેરામાં જે રેકોર્ડિંગ થયું એ બધું સ્વામીએ કીધું હવે જે અત્યારે આ કીધું એ એબલ બાપુએ ધામમાંથી પરત સમાધિ દશા છોડ્યા પછી કીધું આ જાનીન એબલ બાપુનો જે આખો પરિવાર ને દરબારો જે બધાય રાજી થઈ ગયા એટલું જ નક્કી થઈ ગયું કે આપણા મેલ હાચા બીજાને સમાધિ નોતી થઈ એ બધા નક્કી થઈ ગયું કે મેલ અક્ષરધામમાં છે ને હિંડોળા આપણા માટે છે ને જગ્યા આપણા માટે છે મેવા મીઠાઈ ને આપણા માટે મૂક્યા છે આટલું તો નક્કી થઈ ગયું ને મુકુંદાનંદ વર્ની ભાત ભાતની રસોઈ બનાવવા લાગી ગયા જ્યારે બધી રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે શ્રીહરીને બોલાવા ત્યાં આવ્યા શ્રીહરીએ સંતોને કહ્યું હું હું જમીન તરત પાછો આવું આવું છું છું તમે વગાડીને કીર્તન જેનાથી ઘણો સુંદર ભક્તિનો રંગ છવાઈ જાય મહારાજ કે એક કામ કરો હું જમાડીને આવું તમે કીર્તન એવા સરસ ગાવ કે ભક્તિનો રંગ જામી જાય બધા ડોલી ઉઠે પછી શ્રીરે દરબારોને એક એકના હાથ પકડીને ઉઠાડે સંતો કીર્તન ગાય હકે જમવાનો ટાઈમ થયો ત્યારે પણ દરબારો મહારાજ એક એકના હાથ જલે હાલો હાલો બાપુ આલો મારી ભેગા એમને જમાડવા સાથે લીધા હા દરબારો તો ભોજન કરાવીને ભજન કરતા હોય તો સાધુ જ કરે સાધુ જ કરે દરબારો ને તો ભોજન જોઈએ આપણે એકાદશી હોય અને બાર કલાકની ધૂન રાખીએ બરાબર તો સંતો ભલે કરીને હોય પાંચ બે પાંચ હરિભગત નીકળે એવા બેનો વળા નહીં તો પછી બાર વાગે એટલે વારા ફરતી કે હવે અમે થોડું જે આવીએ દસ જણા કે અમે જે આવીએ અમે જે આવીએ તો હરખું ભજન થાય ન્યાય પાછા કે ફરાળમાં હાવ કંઈ સાદું ના કરતા નહીં તો કઈ મજા નહીં આવે ધૂનમાં હરખું કરશો તો ધૂનહારી થશે એકલી ખીચડી હોય મોરિયાની થાકી જવાય કે કઈક બટાકા વડા કરજો ફરાળી શ્રીખંડ રાખજો ગાજરનો હલવો હોય તો હારી થાય અને ઓલું એકલું મોરિયાનું ખીચડી અરે એમાં શું ખાવું કે એવું થાય એટલે આપણે તો ભોજન સારું હોય તો ભજન સરસ થાય આ પાટોત્સવ બધા ઉત્સવો મોટા મોટા આવે ને પછી પૂછે કે કેમ લાગ્યું અરે પણ જમવાનું તો એટલું સરસ હતું સૌથી પહેલી વાત ઉત્સવની અંદર હોય ને તો જમવાની રહેવાની બધા કરે પણ બીજી વાત કે કથા વાર્તા કેટલી સરસ હતી એની વાત કરવાવાળા તો બહુ ઓછા નીકળે તમે જોજો ગમે ને આપણે પૂછશું કે કેવું લાગ્યું બહુ સરસ જમવાનું ને એની તો વાત જ ના પૂછો યાત્રા કરીને આવ્યા તો કે યાત્રામાં કેવું લાગ્યું અરે ત્રણ ટાઈમ જો જમવાની મજા પડી છે ગુરુજીના ઠાકોરજીના અભિષેકના દર્શન થયા કથા વાર્તા થઈ એ બધું ભૂલી જવાય ઓલી ડીશો હોય ને એ યાદ રહે ભાત ભાતનું ભોજન એટલે આપણે દરબારો લાઈન ના છે સમજે એટલે સંતો આપડી ચિંતા પહેલી કરી લે સંતો પહેલી ચિંતા આપણી કરી લે કે જમાડી દો ભાઈ તો ભજન સારું કરશે આ મહારાજે બધાય દરબારોને કીધું આલો આલો બધાય હાથ પકડી પકડીને પાછા હેત બતાવવું પડે ને એટલે દરબારોને પોરો ચડે કે વાહ વાહ જો તો ખરાબ ભગવાન અમને પકડે છે અમારા કાંડા હા જમવા માટે પછી દદા દરબારોને ઊભા કર્યા અને એક એક નો હાથ પકડીને ઉઠાડ્યા તેમને જમાડવા સાથે લીધા શ્રી અરિએ ભારે ભારે માહેલું એક પીતાંબર પહેર્યું સુખદ એક સાલ ઓઢી જમવાનું એટલે દાગીનાઓ બધા ઉતારી દેવા પડે ને સરખું આમ ધોત્યું ઢીલું હોય અને આમ થોડું બધું બહુ ફિટિંગ વાળા કપડા હોય સરખું જમાય નહીં હા એટલે એવી રીતે જમવું પડે કે જમાડવા સાથે લીધા ને મહારાજે એક સાલ ઓઢી સોનેરી એક બાજોટ ઉપર પ્રસન્ન મુખ થકા આવીને બેઠા મખમલની એક ગાદલી પણ શ્રીહરીને માથે બાજોટ ઉપર મૂકી દીધી હતી વિવિદ પ્રકારના ભોજન જે બનાવ્યા હતા તે એક સોનાના થાળમાં ભરીને લાવ્યા વીસ પચીસ જેટલા સોનાના કટોરાઓમાં અલગ અલગ શાકભાજી ભરીને ચારે બાજુ પીરસ્યા વી પચીસ જાતના મુકુંદાનંદ વર્ણિ શ્રદ્ધા હારી કહેવાય વીસ પચીસ જાતના શાક લાવ્યા બોલો સોનાના કટોરામાં ખવારના થાળ જ કરે તો સૌ પહેલા શ્રીહરીએ પ્રેમથી કંસાર જમ્યા પછી સરસ રીતે બીજું બધું જમ્યા શીરો બિરંજ દૂધપાક મોતીચૂર જલેબી માલપુડા પુડલા પૂરી ઘારી આખો અનકુટ છે ભજીયા વડા અને હળવા ફાફડા દાદા વગેરે ને ગીરધારી થોડું થોડું જમ્યા આટલું બધું હોય એટલે જમાય કેટલું થોડું થોડું આપણે શું કરીએ આપણને થાળ ધર્યો હોય તો આપણે એવું કહીએ મૂકી રાખજો ફ્રીજમાં હાલશે અમારે દહ દી હા સારું થયું હોય ને અને પછી વધ્યું હોય તો કે શું કરશું ફ્રીજમાં મૂકી દો કે રોજ ગરમ કરીને થોડું થોડું પણ ફ્રીજ હતું એ ટાઈમે તો મારા તો થોડું અને એવું જ હોય જે થોડું જમે ને એને બધા ધરે ખબર જ છે કે આ ઉલાડી જાવ એને કોઈ જ ધરે નહીં એવું તમે ના જમતા હોય ને તો હવ તમને કે જમો ને થોડું એને ખબર જ છે કે આને કીધા વિના ના ઉલાડી જશે એને કોઈ કે એમાં પૂરું થઈ જશે એમ કેવું પડે એવું કેવું પડે અને જે જમતા ના હોય એને શું કેવું પડે જમો 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 એને કે ત્યાગે એને આગે અને માગે એને ભાગે કઈ પણ વસ્તુ આ જગત નો ક્રમ છે માગ્યું એટલે ભાગ્યું સમજવું માન માગો સન્માન માગો જે કઈ માગો ઉમેદવારી માગો સત્તા માગો જે માગો એ ભાગે માગે ના ભાગે ત્યાગે અને આગે જેટલું ત્યાગીએ એટલું આગળ છે જ પણ આ આગળ મેળવવા માટે જો ત્યાગીએ તો આ શું ના આવે જીવથી જ ત્યાગી દેવાનું જોતું જ નથી તો ડગલા થાય પછી હું કામનું પણ જોતું જ નથી પછી અને માગે તો ભાગે મહારાજ આગળ બધુંય આવ્યું મારા થોડું થોડું જમ્યા પ્રસાદીનું રીંગણ વગેરેનું શાક પણ પોતાની રૂચિ પ્રમાણે જમ્યા હા ચાતુર્માસ આવે છે હા જેટલા જમી લેજો રીંગણના શાક ભાવતા હોય સાવધાન હવે આ એકાદશી આવશે એટલે બ્રેક વાગી જશે ચાર મહિનાની એટલે જેને રીંગણનું શાક બહુ ભાવતું હોય રોજ હવાર હાંજ એ જ કરો શાક વગેરેમાં સુંદર કોથમરી નાખી હતી ધાણા નાખ્યા હતા લીલા દહીં ફૂલવળીને કમોદ જાતિનો ભાત કમોદનો ભાત બહુ સુગંધી થાય આ દેશમાં તો ખબર નઈ કમોદના ચોખા જોયા નથી હજુ પણ દેશમાં અહીં ભાત આવે પણ દેશમાંથી લાવવો જોઈએ ઠાકોરજી માટે હા કમોદ જાતિ નો ભાત અમેરિકામાં ના લેવાય વગેરે બધું શ્રીયરી જમ્યા એ પછી કૃપાળુ શ્રીરીએ ચડું કરીને જડપાન કર્યું હવે અમને ખબર રહે નહીં ને કાયદાની એટલે અમે કહી દઈએ લાવજો કોઈ ઘરે લઈ આવજો ભાઈ કાયદો છે લાવતા નહીં યાર ભગવાન ને ધરાવો પછી કૃપાળુ શ્રીરે ચડું કરીને જડપાન કર્યું લવિંગ સોપારી એલાયચીન તજનો મુખવાસ લીધો આ બધું વર્ણન શાસ્ત્રમાં કેમ લખ્યું છે ધ્યાન કરવા માટે ધ્યાન કરવા માટે આટલી બધી વસ્તુ આપણને આમ શીરો બિરન દૂધ આમ નજર સામે દેખાવા લાગે ને એક એકનું નામ પડે ત્યાં દેખાય ને કે ના દેખાય કેવા ફોટા પડ્યા છે આપણી અંદર બોલો એના ફોટા કેવા પડ્યા છે આમ દેખાવા લાગે એનો રૂપ રંગ વધારે ચિંતવન કરીએ તો જીભ ઉપર એ રસ લાગે એવું થાય તરત દેખાય તરત અનુભવાય વિચારવાનું છે કે માઈક વસ્તુનું નામ આવે અને તરત આપણને એનો અનુભવ આમ ચાલુ થઈ જાય હૃદયમાં કોઈક જગ્યાએ થઈ જાય ને અને હૃદયનો અનુભવ જે ચાલુ થાય એ જ આસક્તિ કરાવે છે અનુભવ જેથી ભૂલાઈ જાય આસક્તિ થાય જ નહીં અંદર અનુભવ છે ને કોઈ વસ્તુ સારી એક દ્રષ્ટાંત કે સમોસા તો સમોસા થઈ રહ્યા છે રસોડાની અંદર અને હમણાં નવ વાગ્યાનું ભોજન છે એ આંબળતાની સાથે જ એનું રૂપ એના રસ એની અનુભૂતિ એ કોઈક જગ્યાએ ઘોડાવા લાગે કારણ કે એનું જે સમય શૂટિંગ થયું છે ને ત્યારે જોરદાર કોઈ જગ્યાએ ડસ્ટ આવેલી નથી એવું જોરદાર શૂટિંગ આ જીવે વિષયોનું શૂટિંગ જોરદાર કર્યું છે એકદમ સારામાં સારું રેકોર્ડિંગ અને ડીશ પણ એવી વાયરસ પ્રૂફ રાખી કે એમાં કોઈ વાયરસ આવે જ નહીં ભગવાન નાખવા માગે જ કે હું વાયરસ નાખીને આ બધું કાઢી નાખું તો જીવ એવો છે કે એને એટલું સરસ મજાનું બીબું ગળ્યું છે કે ભગવાનને મોટા સાધુ મંડ્યા છે કાનહારા કારણ શરીરમાં ઘૂસી અને આની અંદર મૂર્તિ નાખી દેવી છે ને બીજું બધું કાઢી નાખવું છે પણ આને એવું પ્રોટેક્શન મૂક્યું છે ને કે ભગવાનને મોટાના ગમે એટલા અથોડા હોય તો પાછા પડે એનું ચિંતવન કેવું જબરું છે પણ આ બધું એટલા માટે છે કે આવું વર્ણન આપણે સાંભળીએ તો આપણને મહારાજનું સ્મૃતિ થાય મહારાજને આપણે જ્યારે માનસી પૂજા કરીને જમાડીએ ને ત્યારે મહારાજને આ બધું યાદ કરી કરીને જમાડાય આપણી ભલે બે જ વસ્તુ હોય પણ મહારાજને તે જેટલો ભાવ હોય એટલું મહારાજને જમાડાય કારણ કે મહારાજને ગદગદ ભાવે જે આપીએ એ મહારાજ ગ્રહણ કરે છે પર્વતભાઈ રોટલો ને દહીં આમ જમાડતા હતા ને ખેતરમાં ઊભા ઊભા હળાંકતા અને આવીને ભાઈએ હલાવ્યા તો દહીં રોટલો ઢોળાઈ ગયા હાથમાં કાંઈ નહોતું માનસી પૂજા ધરાવતા હતા પણ હલાવી દીધા તે નીચે દહીં રોટલો ઢોળાઈ ગયા વિરસ દ્વારા જ્ઞાનજી અંદાજી સ્વામી માનસી પૂજા કરતા આજુબાજુમાં હરિભક્તોને સુગંધ આવે ક્યારેક માલપુડાની ક્યારેક ભજીયાની ક્યારેક આમ સ્વામી આ સુગંધ ક્યાંથી આવે સ્વામીના થાળમાં તો રોટલો ને છાસ જ હોય સુગંધ ક્યાંથી આવે સ્વામી માનસીમાં જમાડતા નહીં સિદ્ધાનંદ સ્વામી જ્યારે માનસી પૂજાની અંદર મહારાજને બધું ધરાવતા સિદ્ધાનંદ સ્વામીને બધા ફૂલની સુગંધ આવે સ્વામી ગોતેક આ ફૂલ સુગંધ ક્યાં આવે છે કેટલા દિવસ પછી સચ્ચિદાનંદ સ્વામીએ કીધું એ તો તમે ધ્યાનમાં મહારાજને જે જે ધરાવો છો એની સુગંધ આવે છે પ્રત્યક્ષ ભગવાન અંગીકાર કરે છે એટલે માનસી પૂજા બહુ ભાવથી કરવી પાંચ માનસી પૂજાઓ ભગવાનના ભક્તોએ ચૂકવી નહીં યાદ કરીને પાંચ માનસી પૂજા બહુ પ્રેમથી કરવી ભગવાનને જમાડવા નવડાવવા તૈયાર કરવા લવિંગ સોપારી એલાયચી તજનો મુખવાસ લીધો મુખમાંથી સુગંધ છૂટતો હતો તે સુગંધ કેસરના સુગંધના જેવો હતો શ્રીહરીએ બધા દરબારોને ત્યાં પોતાની પાસે જ બેસાડીને હેતથી જમાડ્યા દરબારોને પોતાના અનન્ય દાસ અને ભક્ત જાણીને શ્રીહરી દિન પ્રતિદિન ઘણું જ રાખતા હતા જ્યારે બધા દરબારો જમી રહ્યા ત્યારે શ્રીહરી ફરીને સભામાં પધાર્યા એકદમ પ્રસન્ન થઈને સિંહાસન ઉપર વિરાજમાન થયા જમાડીને આવ્યા દરબારો જમ્યા જમે એટલે રાજી તો થઈ જવાય મહારાજ રાજી થઈને આવ્યા જ્યારે સિંહાસ અને વિરાજા ત્યારે મસ્તક ઉપર જરકસી પાગ બાંધી હતી પાગમાં પહેલા પાલવનું ગળી પાડેલું છોગું ખોસ્યું હતું તેમાં શોભા અદ્ભુત થઈ હતી મુકુટના જેવી તેની જે શોભા થઈ તે વર્ણવી શકાતી નથી અહીંયા આગળ ઘનશ્યામ મહારાજને ઘણી વખત શ્રીજી સ્વામી આમ છોગુ કાઢીને આમ ઉપર કલગી જેવું કરે કપડાથી ખબર છે એવા મહારાજા અદ્ભુત શોભા મહારાજની થઈ મુકુટના જેવી તેની જે શોભા થઈ તે વર્ણવી શકાતી નથી તેમાં શોભાયમાન મોતીના તોરા લટકતા મૂક્યા હતા તેને પ્રેમી ભક્તો પોતાના મનમાં ઠેરાવી દેતા હતા આ મૂર્તિનું વર્ણન છે ગાન કરત તબ મુનિ રસલાઈ ગદ ગદ કંઠ હિયાત ભરાઈ મુક્ત મુનિ કો પ્રેમાયા પારા મોક્ત મુનિ કો પારા દેખત દેખત ગાન કરનારા સંતોનું હૃદય ભરાય આવતું હતું ગદગદ કંડ થઈ જતા હતા મુક્તાનંદ સ્વામીને શ્રીહરિ ઉપર અપાર પ્રેમ હતો તેને સ્વયં વારંવાર દેખતા હતા સંતો જ્યારે ગાતા ત્યારે ગદગદ કંઠ થઈ જતા ભગવાનના કીર્તન જ્યારે ગાવા ત્યારે એકલું ખાલી બસ ચોપડીમાં શબ્દ જોયા ગાઈએ એમ ના પણ જે એ જઈને સંતો ગાય છે એ ભૂમિકા સુધી આપણે ન પહોંચી શકીએ આપણી સ્થિતિ એટલી નથી પરંતુ એ ભૂમિકાનું ચિંતવન કરીને ગાવું એ તો જરૂરી છે એ ભૂમિકાનું ચિંતવન કલ્પના કે મુક્તાનંદ સ્વામીએ આ કીર્તન ગાયું છે મેરે તો સ્વામી કઈ ભૂમિકા ઉપર કઈ ભૂમિકા પર જઈને ગાયું છે પ્રેમાનંદ સ્વામી વિયોગનું કીર્તન ગાયું છે પંથપિયાદેશી કો ઠાડી અટરિયા રે સુંદર શ્રી ગણ શ્યામ નામ કી એક માલા ફેરે રે પિયા પરદેશી કો ઠાડી અટરિયા રે રે હવે આ પ્રેમાનંદ સ્વામીએ જે ભૂમિકા પર જઈને ગાયું છે કે કોઈ સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય અને અટારીમાં ઊભી ઊભી એ વાટ જોતી હોય કે આજે મારો પતિ આવશે આજે મારો પતિ આવશે આજે મારો પતિ આવશે એ ભૂમિકાને યાદ કરીને જે કીર્તનને ગાય એને કીર્તનના શબ્દની અનુભૂતિ થાય શબ્દની અનુભૂતિ કહેતા એ શબ્દ પરબ્રહ્મને ટચ કરે છે પરબ્રહ્મના સ્વરૂપનો ટચ પરબ્રહ્મના સ્વરૂપનો સ્પર્શ પરબ્રહ્મ એવા ભગવાન શ્રી હરિની અનુભૂતિ એને પોતાના હૃદયમાં થાય મુક્તાનંદ સ્વામી કીર્તન ગાતા એમનો જે પ્રેમ હતો મહારાજ વારંવાર જોતા મહારાજ આપણા પ્રેમને વારંવાર જોવે છે મુક્તાનંદ સ્વામી ગાયું છે ને નયન સરિહજી ચોટ કી જીન જીન કુલગી ચોટ કી લોટ પોટ દારે લોટ પોટ કરદા રે નયન સર તીખે હે નાથ તિહારે નયન સર તીખે હે નાથ તિહારે દેખન મે તો કમલ હુસ કોમલ દેખન મે તો कमल हसे कोमल देखनमे कमल होसे कोमल बेदयारबारे बेदया बारे, बारे नयन सर મુક્તાનંદ સ્વામી આ કીર્તન ગાયું કયા ભાવથી ગાયું હે મહારાજ તમારા નયનના જે બાણ છે એવા તીખા છે કેવા તીખા છે કે એવા છે કે જેને જેને એની ચોટ લાગી ગઈ લોટ પોટ થઈ ગયા જેને ચોટ લાગી જગત થી કોમળ છે કમળની પાખડી કરતા પણ કોમળ છે દેખ નો કમલ હું કોમલ જોવામાં તો કમળથી કોમળ લાગે પણ છે કેવા ભેદત અંતર ભારે ભેદત અંતર ભારે નયન સર તીખે હે નાથ તિહારે જોવામાં તો કમળ થી કોમળ પણ મહારાજ કેટલાય ના અંતર વિંધી નાખે એવા છે જે ભૂમિકાએ જઈને મુક્તાનંદ સ્વામી ગાયું છે એ ભૂમિકાએ આપણે ન પહોંચી શકીએ પરંતુ એ ભૂમિકાનો ફક્ત વિચાર કરીએ કે સ્વામી આ લેવલે જઈને સ્વામી આમ કહેવા માગે અને એ લેવલે જઈને જ્યારે આપણે મહારાજની આંખો જોઈને કીર્તન ગાઈએ ને ત્યારે જે મુક્તાનંદ સ્વામીની જે અનુભૂતિ છે એમાંના કરોડમાં ભાગની અનુભૂતિ આપણને થાય જેમ જેમ આપણી સ્થિતિ થતી જાય એમ એમ અનુભૂતિ વધતી જાય જેમ જેમ આપણી ઉપર મહારાજને મોટાની કૃપા થતી જાય એમ એમ એ અનુભૂતિ વધતા 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 સ્વામીને જે સ્થિતિ છે સ્વામી જે ભૂમિકાએ એ જઈને ગાય છે ભૂમિકા સુધી આપણે પહોંચી જઈએ અને તેથી આપણે વિચાર ના કરવો પડે સહેજે આપણે કંઈ પણ ગાઈએ કંઈ પણ બોલીએ ભૂમિકા ઉપરથી જ બોલે એવું થઈ જાય પણ એવું કરવા માટે રાતને દી ભગવાનના ભક્તોએ કીર્તનનો અભ્યાસ રાખવો જોઈએ આપણને ભગવાનના કીર્તનો ભગવાનના સંતના મહિમાના કીર્તનો દસ બાર પંદર આવડવા જોઈએ કીર્તન ભક્તિથી ભગવાનમાં હેત બહુ થાય બહુ જ થાય બધાનો અનુભવ છે નિજ અનુભવ પણ છે શાસ્ત્રમાં પણ મળતું છે અને સંતો ભક્તોનો અનુભવ છે કીર્તનથી ભગવાન રાજી થાય છે માટે ગાતા આવડવું જોઈએ મોઢે પણ આવડવું જોઈએ અને ચોપડી લઈને ગાતા પણ આવડવું જોઈએ ઘણા કે મને કીર્તન આવડે જ નહીં ફાવે જ નહીં તો ભગવાનમાં હેત કેમનું થશે કીર્તન ભક્તિથી ભગવાનમાં હેત થાય માટે શીખવા કાંઈ અઘરું નથી ફિલ્મનું ગીત તરત આવડી જાય છે વ્યક્તિને એક વખત સાંભળ્યું હોય ત્યાં તો ગુણ ગુણ આવતા હોય આપણા પરિવારોમાં તો આવે ના હોય આટલી બધી કથાવતાના ધોકા ખાઈને પણ તોય તો જો જગ્યાએ મ્યુઝિક હોય પગ તરત તરત ડોલવા લાગે લાગે જ થનગણાટ આવવા લાગે શબ્દ તરત સાંભરવા લાગે કોઈ કીર્તન જો ફિલ્મના પરોક્ષની અંદર બહુ હોય ફિલ્મના ગીતો ઉપરથી પરોક્ષના કીર્તનો બનાવેલા એવા તેવા કીર્તનોની કેસેટ એકવાર એક વાગતી રીતે ઓલા ભાઈ ને આખું ચિંતવન થાય તેને ઓરિજિનલ ગીત સંભળાય અંદર એને ઓલા ભજન ના શબ્દો ના સાંભળાય એને ઓલા શબ્દો સંભળાય એમ થાય ઓલા અંદર ભલે રાધાકૃષ્ણનું વર્ણન હોય પણ આને રાધાકૃષ્ણનું વર્ણન ના દેખાય એને બીજું જ વર્ણન દેખાય કારણ કે ફોટો કેમેરો ડસ્ટ વિનાનો ઓલો ઉતરી ગયું છે રેકોર્ડિંગ ઓલું છે આ તો ઉપરથી જ સાંભળે છે અંદર તો ઓલી જ કેસેટ ખુલે એ બધું એક વાર જોયું એક વાર સાંભળ્યું હૃદયમાં ઓલું પચી વર્ષ પેલા સાંભળેલું હોય ને હજુ શબ્દ યાદ હોય હજુ ભૂસયો ના હોય હજુ ડસ્ટર ના વાગ્યું આટલી કથા સાંભળીને ભલે આવે ના સાંભળતા હોય ના ગાતા હોય પણ તોય યાદ કરે તો અંદર તરત સાંભળી આવે ખરું અને ભગવાનનું કીર્તન બે દી પેલા કડી ગાય હોય મોઢે કરી હોય ખબર ને યાદ જ નથી આવતું કઈ કડી હતી આવું થાય છે માટે આપણા ભગવાનના ભક્તો બધા કીર્તન ભક્તિનો અભ્યાસ કરે કીર્તનો મોઢે કરે કીર્તનો મહારાજની આગળ ગાવા મુક્તાનંદ મુક્તાનંદને ગાન કરતા કરતા પોતાના શરીરની શુદ્ધ લેશ પણ રહેતી નહીં સ્વામી આવા થઈ જતા શરીર ભૂલી જતા અને એવું એવું ભૂલીને ગાઈએ ને ત્યારે જ મજા આવે આ જગતમાં હું લેવાનું છે ભગવાનની સાથે રમવું એનાથી મોટી કોઈ આ શ્વાસ આ ધમન ચલાવીએ છીએ શ્વાસ છોડીએ છે લઈએ છે એ ખાઈએ છીએ વિષ્ટા કરીએ છે આ બધું જે આ શરીરનો હાવ બધું જે ભૂંડો સ્વભાવ એ રાખવો પડે ને આ શરીરમાં રહેવું પડે આ શરીરને આ પૃથ્વી પર રાખીને કરવા જેવું તો એ જ છે પરબ્રહ્મ ડૂબી જવું જે ક્ષણે મહારાજમાં ડૂબાય એ ક્ષણ સાર્થક બાકીની ક્ષણો બગડેલી છે મુક્તાનંદ સ્વામી ગદગદ ભાવે શરીરનું ભાન ભૂલી અને કીર્તનો ગાતા મૂર્તિમાં પ્રવેશ કરી જતા હતા ગાનને સાંભળીને જ્યારે રાજી થઈ જતા ત્યારે પોતાની પાસે જે કાંઈ વસ્તુ હોય જેવી કે વસ્ત્ર ફુલહાર તોરા કે બાજુબંધ તરત સંતોને આપી દેતા મેવા મીઠાઈ જે કાંઈ આવતું તે તરત સ્વયં અપાવી દેતા સંતો પર રાજી થઈ જાય ને મારા દઈ દે બધું જે કઈ પણ વસ્તુ આવે તે તરત જ પ્રસન્ન મનથી કોઈને આપી દેતા શ્રીઅરીની પ્રકૃતિ જ એવી હતી કે ખાવાની પણ કોઈ ચીજ આવી હોય તો તે રખાવી મૂકતા નહીં સંગ્રહ કરવાનો ભગવાનનો સ્વભાવ જ નહોતો સંગ્રહ નહીં આપી જ દેવાનો ગુરુજીના સ્વભાવમાં એવું જ છે સંગ્રહ નહીં આપી જ દેવાનું કંઈ પણ આવે બસ એને સત્સંગના ને અર્થે ઉપયોગમાં લઈ લો સંગ્રહ નહીં કરવાનો જે કાંઈ પણ વસ્તુ માત્ર આવે તે પોતે પોતાને માટે તો રખાવતા જ નહીં કપડાં ઘરેના વાહન અને ધન કેટલુંય આવે તે પછી કામ લાગશે એવું ધારીને બીજા પાસે પણ રખાવતા નહીં અને ફરીવાર આ વસ્તુ આવશે એવી આશા પણ રાખતા નહીં કેટલા નિષ્પૃહ મહારાજ બીજા પાસે નહીં રખાવાનું અને ફરીવાર આવશે એવી આશા પણ નહીં રાખવાની પરંતુ તે વસ્તુને તરત આપી દેતા હતા અને તે વસ્તુને ફરીવાર ક્યારેય સંભાળતા પણ નહીં માનો કોઈ વસ્તુ એક થી લઈને કરોડ સુધીની કિંમતની કેમ ન હોય છતાં શ્રી હરિની રીત જ એવી હતી કે બધું આપી દેતા હતા કોઈ વસ્તુમાં બંધાયા ન હતા અને સ્વયં સદા શુદ્ધ અને નિષ્પાપ રહેતા સ્વયં પોતાને માટે કોઈ ચીજ વસ્તુનો ક્યારેય ગાઢ સંકલ્પન કરતા નહીં પણ સંતો ભક્તો માટે તો મનમાં ઉચ્ચાટ કરતા પોતા માટે ક્યારેય ના માગે પોતાની

એટલે બે ભાઈ વિચાર કરતા હતા મહારાજે કહ્યું મયારામ ભટ્ટ હું વિચાર કરો છો મયારામ ભટ્ટ કે આ નારણજી ને જનોઈ દેવી છે મહારાજ પણ હવે રૂપિયાની કઈ વ્યવસ્થા નથી મહારાજ કે ઓહો નારણજી તો ગોવિંદરામનો દીકરો એટલે અમારો દીકરો થયો એને જનોઈ અમાર દેવાની તમે ચિંતા ના કરો જનોઈ દે ત્યારે શું કરે એ કહો ત્યાર કે માયરામ ભટ્ટે મહારાજ ફૂલે કે ચડાવે ને ગામમાં ફેરવે તો કોઈ નાળિયેરે વધાવે ને કોઈ પોસે વધાવે ને કોઈ રૂપિયે વધાવે મહારાજ કે કઈ નહીં ફૂલેક કાઢીએ માણ કે ગોળી પર હાંજે અને હું ચડીશ કે ગોળી ઉપર મહારાજ કે હું ગોળીએ ચડીશ ફૂલેકું મારું નીકળે એટલે પછી મહારાજ કે કઈ વાંધો નહીં પછી મહારાજ કે અમને વધાવે અને જે રૂપિયા આપે બરાબર ને ફૂલે કે ચડું ને આ રૂપિયા આવે આપણે જનોઈ એમ વાપરવા મહારાજ ફૂલે કે ચડે આખા ગામને ખબર પડી કે મહારાજ ફૂલે કે ચડ્યા છે પેલો છોકરો બાજુમાં હાલે તે મહારાજને વધાવવાના પર્વતભાઈ ને ઘેર સૌથી થી ગયા બોની જ્યાં વેલી થાય ત્યાં જ જવું પડે ને તે બસો રૂપિયા આવ્યા પર્વતભાઈ બસો રૂપિયા થી વધાવે એમ કરતા કરતા આખા અગતરાયમાં ફરિયાદ હજાર રૂપિયા થયા જ મહારાજ મહારામ ભટ્ટને કે કેટલા થયા હજાર ત્યાં થઈ જશે ને જનો કરી દો કે આવે દીકરાની જો અને મહારાજ ચાલતા થઈ ગયા ક્યાં રૂપિયા મહારાજ રૂપિયાનો સંગ્રહ કરતા નહીં ધનનો સંગ્રહ કરતા નહીં કારણ કે ધન સંગ્રહ ઘર છે સંગ્રહ છે ને એ આ સતી ઉભી કરવા માટેનું સાધન છે તમારી પાસે હોય જ નહીં આસક્તિ ક્યાંથી થાય આસક્તિ ક્યાંથી થાય તમારી પાસે છે જ નહીં ઢગલો કજીયો ક્યાંથી થાય થાય જ ક્યાંથી એટલે ભગવાન શ્રીહરી કજિયાથી અને આ શક્તિથી બે થી દૂર રાખવા માટે આપણને કે સંગ્રહ બહુ ના કરતા સંગ્રહ ના કરતા સત્સંગને અર્થે દેજો ગરીબને અર્થે દેજો ભગવાનને અર્થે દેજો સંગ્રહ કર્યા ત્યાં ઝઘડા જ આવ્યા છે ભગવાન શ્રીહરીનો આવો સ્વભાવ હતો પણ કોઈ સંતો ભક્તોનો જ માટે જો કંઈ કામ કરવાનું હોય ને તો તરત ઉચાટ થાય ક્યાંથી ગોતવું ક્યાંથી લાવવું કેવી રીતે સહાય કરવું આ ભગવાનના ભક્ત અને સંતને ને આવું મહારાજ વિચારતા સંતો કીર્તન ગાતા રહ્યા જ્યારે અધરાત થઈ ત્યારે શ્રીહરીએ કહ્યું હવે કીર્તન ગાન બંધ રાખો સૌ ધ્યાન કરો સંતોને જમવા મોકલ્યા જ નથી સંતો તો મૂર્તિ રૂપી ભોજન જમતા હવે બધા ધ્યાન કરો શ્રીયરી પલંગ ઉપર પોડી ગયા મનમાં મહાન ઉત્સાહ ભર્યા સર્વે સંતો ધ્યાન કરવા બેસી ગયા સંતો ધ્યાનમાં લાગી ગયા ध्यान करत बयो बोरहि जबहि नारायण ना दुनी किन्नि तबहि पीछे हरि को चिन्तवन जो पीछे हरि को चिन्तवन जो नख सिख करन लगे सो સો સંતો બધા કરતા કરતા જ્યારે પ્રભાત થયું ત્યારે સૌ નારાયણ ધૂન કરવા લાગ્યા પછી હરિની મૂર્તિ મનમાં ધારીને નખસીખ ચિંતન કરવા લાગ્યા તે પછી જ્યારે સંતોએ પ્રભાતી પદ ગાયા ત્યારે શ્રીહરિ તે સાંભળીને ત્યાં આવ્યા સુંદર ગાદી ગાદી બિછાવી દીધી તેથી સંતોની સભા વચ્ચે આવીને બેઠા સંતો આખી રાત ધ્યાન કર્યું હવારમાં ઉઠીને પાછા નારાયણ ધોણ કરીને મહારાજની મૂર્તિ તિલચિહ્નોએ સહિત ધ્યાન કર્યું ભગવાનના ભક્તોએ મહારાજની મૂર્તિના તિલચિહ્નો અભ્યાસ કરતા શીખવું જોઈએ નિષ્ઠા પાકી થઈ જાય મહારાજનું સર્વોપરીપણું મનાઈ જાય ભગવાનના મોટા સાધુની નિષ્ઠા થઈ જાય પછીના સ્ટેપ છે મૂર્તિમાં ઘરવું આપણો પ્રવેશ મૂર્તિમાં થવો જોઈએ એના માટે સોળ ચિહ્નોથી શરૂઆત કરવાની છે પહેલા ચરણાવીના સોળ ચિહ્નો છે એનું ધ્યાન શરૂ કરીએ સોળ ચિહ્ન આપણને મહારાજના દેખાતા થાય એવું ધ્યાન શરૂ કરીએ પછી ધીરે 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 મહારાજના તિલ ચિહ્નોની અંદર ઠેક નીચેથી શીખા સુધી જઈએ શીખાથી પાછા નીચે સુધી આવીએ એને એક ઉલટ લગાવી એક ઉપરથી નીચે નીચેથી ઉપર નીચેથી ઉપર જઈને ઉપરથી નીચે ઉતરીએ એક થઈ ઉલટ એવી દિવસની અંદર બે થાય પાંચ થાય 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 બસ એના દ્વારા મૂર્તિ જોડાયા કરવાનું છે મૂર્તિમાં જોડાવા માટે અભ્યાસની જરૂર છે કોઈ કે કૃપા કરો મોટા સાધુન કે કૃપા કરો બે હાથ માથે જોડો મૂર્તિ જોડાઈ જઈએ અભ્યાસ જોઈએ અભ્યાસ હોય તો કૃપા થાય અભ્યાસ જ આપણે ન કરીએ તો કૃપા કેવી રીતે થાય મેટે અભ્યાસ કરીએ હવારમાં જાગ્યા ત્યારે મહારાજના સોળ ચિહ્નો પહેલા ધ્યાન કરીએ મૂર્તિનું ધ્યાન કરીએ ગુરુજી જેવા મોટા સંતો નંદ સંતો આજે એવા સંતો ભક્તો બધાને સંભારીએ પછી પથારી છોડીએ પછી સ્નાન કરીને મહારાજની પૂજા કરી લઈએ ત્યાર પછી મહારાજ ને વાઘા બધું પહેરાવી દઈએ મહારાજ ને પછી નાસ્તો બધું થઈ ગયું પછી નક્કી કરીએ કે હવે મહારાજ ની ઉર્ધ્વરેખા જોવી જ મારે જોયા કરો મહારાજની ઉર્ધ્વરેખા બાજુ જોવું છે મહારાજ બેઠા છે પગ લાંબા કરીને હું મહારાજની ઉર્ધ્વરેખાને જોઉં છું જોયા કરો કલાક જોવાનો અભ્યાસ કરો હવે મહારાજના ચરણાયમાં કળશ છે જોવો છે મહારાજના ચરણાયમાં અર્ધચંદ્ર છે એની બાજુ હવે દ્રષ્ટિ કરવી છે મહારાજને જવનું ચિહ્ન છે જોવું છે મહારાજને શ્યામ ચિહ્ન છે ડાબા પગમાં એ જોયા કરવું છે જોયા કરી ધનુષનું ચિહ્ન છે જોયા કરવું છે આમ અભ્યાસ કરતા કરતા અડધો કલાકનો કલાકનો બે કલાકનો ત્રણ કલાકનો અભ્યાસ કરતા 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 એક દિવસ જાગ્રત અવસ્થામાં મૂર્તિ આવશે સ્વપ્નમાં આવશે સુસુપ્તિમાં આવશે ત્રણેય અવસ્થામાં મૂર્તિ થશે આપણું મહિમાયુક્ત જીવન થશે છતે દેહ આપણને અલૌકિક ભાવોનો અનુભવ થશે આપણું કાર્ય પૂરું થઈ ગયું આ લોકમાં જે કરવા આવ્યા હતા જે કરવા જન્મ્યા છીએ જે કરવા માટે જ આપણો આ જન્મ છે એ સાર્થક થઈ ગયું આ કરવા માટે છે બીજું કાંઈ કરવા માટે કોઈ મોટા મોટા કોઈ પણ પ્રકારના કાર્યો કરવા માટે આપણો જન્મ નથી આપણો જન્મ આના માટે જ છે આ કરતા કરતા જે થાય એ કરવું છે આને મૂકીને કાંઈ કરવું નથી કાંઈ કરવું નથી નિષ્કુળન સ્વામી બહુ સરસ એક પદ છે એ પદની અંદર ગાયું છે કે તમારી મૂર્તિને મૂકીને કરવું કરવું નથી નથી કશું જ સંતો મૂર્તિન કરવા લાગ્યા તે પછી જ્યારે સંતોએ પ્રભાતી પદ ગાયા ત્યારે શ્રીહરી સાંભળીને ત્યાં આવ્યા સુંદર ગાદી બિછાવી દીધી તેથી સંતોની સભા મધ્યે આવીને બેઠા પાછળ મોટો સારો તક્યો મૂક્યો મારા સારા શણગાર ધારી બરાબર બની ઠણીને સંતોને દર્શન દેવા માટે જ પધાર્યા હતા તે સમયની શોભાનો તો કોઈ પાર જ ન હતો સંતોનો ખોરાક જ મૂર્તિ હતી એટલે મારા દર્શન દેવા પધારે સારા વસ્ત્રને અલંકાર ધાર્યા હતા તેમાં ઉત્તમ પ્રકારનું અત્તર વસ્ત્રોમાં છાંટ્યું હતું તેની સુગંધ ચારે બાજુ મગમગી રહી હતી તેમાં ભક્તના ચિત્તને ચોરે તેવા કપૂરના હાર બાજુને તોરા ધારણ કર્યા હતા આનંદાનંદ સ્વામીએ સૌ સંતોના મંડળ બાંધ્યા હતા તે સૌ સંતોને રહેવાને માટે દરબાર જીવા ખાચરે જે જગ્યા આપી હતી અને સંતો રહેતા હતા ત્યાં તેમને દર્શન આપવા માટે શ્રીહરિ એકવાર સવારે અને એકવાર સાંજે ત્યાં પધારતા અત્યંત પ્રેમ રસથી તરબોળ શ્રીહરિ જ્યારે સંતોને દર્શન દેવા પધારતા ત્યારે વાજિંત્ર વગડાવીને સંતો પાસે ઉત્સાહથી કીર્તન ગવડાવતા ત્યાં ક્યારેક ભાગવતની તો ક્યારેક ગીતાની કથા કરાવતા ક્યારેક શ્રીહરિ કલ્યાણકારી જ્ઞાન વાર્તા કરતા ત્યારે સંતો એકાગ્ર મન રાખીને સાંભળતા તે દિવસ સંતો ચાલવા તૈયાર થયા હતા પણ એભલ ખાચરે આવીને તેમને રોક્યા અને પોતાના ઘણી જ સારી રસોઈ તૈયાર કરાવી શ્રી ગંગામાં સ્નાન કરવા જવા નીકળ્યા સમગ્ર સંતોને સાથે લીધા કોઈ પણ બાકી ન રહ્યા શ્રીહરી નારાયણ ધરે ગયા ત્યાં ધરાના જળમાં સ્નાન કર્યું બધા સંતો પણ હરકભેર શ્રીહરીની સાથે સ્નેહથી નારાયણ ધરામાં નાયા શ્રી હરિ રોજ આવીને ગંગામાં છ ઘડી છ ઘડી એટલે બે કલાક ને ચોવીસ મિનિટ સુધી સ્નાન કરતા નિત્ય નવી જળ ક્રીડા કરતા તેની શોભા કહી શકાતી નથી આવી રીતે મહારાજ સંતોની સાથે ગઢપુરની અંદર સંતોને ભક્તોને સુખ આપીને ત્યાં રોકાયા છે એ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રનું સાગરના ચતુર્થપુરમાં અક્ષરધામની સાથે ઘટપુરની એકતા બતાવીને ઉન્મત ગંગામાં સ્નાન કરવા પધાર્યા એ નામે દસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિધર માત્મજ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ